અમારા ક્ષત્રિય સમાજના આટલા બધા વિરોધ સામે પણ ભાજપ સરકારે રૂપાલાને છાવરીને જે ટિકિટ આપી છે એનો તો અમને સખત વિરોધ છે જ, એનો તો વિરોધ ઉગ્ર છે. અને આ વિરોધ ઇલેક્શન પૂરતો નહીં, ઇલેક્શન પછી પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ વિરોધ અમારો જારી જ રહેશે. અને તમારા આ માધ્યમ દ્વારા મારે મોદીજી સુધી એક વાત પહોંચાડવી છે કે એ આટલી મોટી મોટી મહિલા સશક્તિકરણની વાતો કરે છે. મેં એમના ઘણા પ્રવચન સાંભળ્યા છે, ભાષણ સાંભળ્યા છે, અને હું એવું માનતી હતી કે મોદી સાહેબ સ્ત્રીઓ પ્રત્યે બહુ સંવેદનશીલ છે. કારણ કે એમના ભાષણમાં પ્રવચનમાં મેં જોયું છે કે જ્યારે મહિલાઓની દુઃખની વાત આવે છે ને ત્યારે ભાવુક થઈ જાય છે, એમની આંખોમાંથી આંસુ પણ મેં જોયા છે. તો જ્યારે અમારા આખા સમાજની મહિલાઓની આખી અસ્મિતાની વાત છે, એમની ઇજ્જત પર સવાલ આવ્યો છે, ત્યારે મોદી સાહેબ કઈ છે એ કેમ કોઈ પ્રતિક્રિયા આપતા નથી? આ તો એવું થયું કે મુમેરા મને બગલ મેં છુરી. અને મારે કેવું છે, આ એક ગમંડી સરકાર છે, જે ભાજપ સરકાર છે એ ગમંડી સરકાર છે, એને ક્ષત્રિયની જરૂર નથી એવું લાગી જ રહ્યું છે. અને એ લોકો એવું અમને બતાડે છે કે અમારે ક્ષત્રિયની જરૂર નથી. કેમ? તો એ લોકો એમ આ બધું જે છે સરકારી પ્રશાસનોનો ઉપયોગ કરીને એ લોકો અમારા આંદોલનને દબાવવા માંગે છે. પણ ભાઈ, અમે તો ક્ષત્રિય છે ને, અમારો ધર્મ જ છે લડવું એમ. અમે ચાહે રણ મેદાનમાં લડતા હોઈએ કે ઉપવાસ પર બેસીને લડતા હોઈએ.